नमस्कार वाला विद्यार्थी मित्रों, अपने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान चैप्टर नंबर 10 गति अने अंतर नु मापन द्वितीय सत्र स्व अध्ययन पोथी में आज आप संपूर्ण सवालों जवाब साथ सोल्यूशन करवाना छे। जो मित्रों तमे चैनल में नवा हो अने चैनल ने सब्सक्राइब करवानी बाकी हो तो सौ प्रथम चैनल ने सब्सक्राइब करी बेल आइकन पर क्लिक कर दियो, जेथी करी नवा वीडियो सोल्यूशन अपलोड थाय तो तरत ज तमने नोटिफिकेशन मळी जाय। आ वीडियो नी जो तमारे पीडीएफ जोती होय तो नीचे डिस्क्रिप्शन में लिंक आपी छे, त्यांथी तमे पीडीएफ डाउनलोड करी शको छो। अने जो मित्रों वीडियो पसंद आवे तो वधुमां वधु लाइक शेर कॉमेंट अने सब्सक्राइब करवानुं भूलता नहीं। योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। एक दरेकनी अंदर ऑप्शन आपेला छे आपणने। खाली जग्यानी शोध बाद वाहन व्यवहार क्षेत्रे महत्वपूर्ण परिवर्तन आव्या तो जवाब आवशे पैडा। बे लंबाईनो एसआ एकम खाली जग्या छे तो जवाब आवशे मीटर। त्रण नाना बाळकना पारणानी गति खाली जग्या प्रकारनी गति छे तो जवाब आवशे आंदोलन गति। नीचेना प्रश्नोना एक बे वाक्यमां जवाब आपो। प्रश्न नंबर 4 થી 13 4 आधुनिक समय में लोग एक जगह थी बीजी जगह जवा माटे कया कया वाहनों उपयोग करे छे तो बाइक रिक्शा कार बस रेलवे एरोप्लेन साइकल वगैरह नो उपयोग करे छे। 5 तमे शाळाए कया प्रकारनी गति करीने पहोंचो छो तो अमे शाळाए अव्यवस्थित गति करीने पहोंचीए छीए। 6 रीनाबेन अने हेतलबेन वेद के पगलानी मददथी अंतरनुं मापन करे छे, बन्ने बहेनो चोक्कस मापन करी शकशे शा माटे? ना, बन्ने चोक्कस मापन करी शकशे नहीं, कारण के बन्नेना पगनी अने हाथनी लंबाई एक सरखी होई शके नहीं। 7 બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા તમે કયા એકમનો ઉપયોગ કરશો તો બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું। 8 મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કેવી ગતિ છે તો મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ સુરેખ એટલે કે સરળ ગતિ છે। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 9મો પ્રશ્ન વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણો જણાવો તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, બે છોકરીઓ ફરતી વખતે વર્તુળાકાર ગતિ કરે છે। 10મો પ્રશ્ન પતંગિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે તો પતંગિયાની ગતિઓ અસ્તવ્યસ્ત પ્રકારની હોય છે। 11 જેનિલભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેણે માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે તો માપપટ્ટી વસ્તુથી બને તેટલી નજીક રાખવી, માપપટ્ટી તૂટેલી તો નથી ને એમનું ધ્યાન રાખવું, આંખને માપપટ્ટીની સામે જ રાખવી, ત્રાસી કે બાજુએથી આપણે જોવું જોઈએ નહીં। ત્યાર પછી 12મો પ્રશ્ન આપેલો છે પૃથ્વીની ગતિ કયા પ્રકારની હોય છે અથવા પૃથ્વી કયા કયા પ્રકારની ગતિ કરે છે તો પૃથ્વીની ગતિ વર્તુળાકાર અને નિયમિત ગતિ છે। 13મો પ્રશ્ન કયા કયા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો દરજી સુથાર કડિયો એન્જિનિયર લુહાર કપડા વેચતા વેપારીઓ તેમજ પાઇપ વેચતા વેપારીને લંબાઈના માપનની જરૂર પડે છે। ત્યાર પછી 14મો પ્રશ્ન છે જોડકું જોડો વિભાગ અને તમારે વિભાગ બના સાચા જવાબો સાથે જોડવાનું છે જેમાં એક ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ તો જવાબ આવશે ડી આવર્ત ગતિ, બે ચગડોળની ગતિ તો જવાબ આવશે સી વર્તુળાકાર ગતિ, 3 ઉડતા મચ્છરની ગતિ તો જવાબ આવશે એ અસ્તવ્યસ્ત ગતિ, 4 સિલાઈ મશીનની સોયની ગતિ તો જવાબ આવશે બી સુરેખ ગતિ। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। પ્રશ્ન નંબર 15 થી 21 15 નિમી બહેનના ટેબલની લંબાઈ 154 સેમી છે તો તેના પર પાથરવા માટે કેટલા મીટર લાંબુ કપડું જોઈશે તો નિમી બહેનના ટેબલની લંબાઈ 1.54 મીટર લાંબુ કપડું જોઈશે। 16 શિલ્પા બહેનની શાળાથી ઘરનું અંતર 1.5 કિલોમીટર છે તો શિલ્પા બહેનની શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે તો શિલ્પા બહેનને શાળાથી ઘરે જતી વખતે 1500 મીટર ચાલવું પડશે। 17મો પ્રશ્ન પ્રવૃત્તિ તમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર કેટલા ડગલા અથવા પગલા છે તે માપો અને લખો અને તેને એસઆઈ એકમમાં પણ માપીને લખો। અમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર 40 પગલા છે અને તેનો એસઆઈ એકમમાં માપીએ તો 15 મીટર થાય છે। 18મો પ્રશ્ન 5 વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો, વસ્તુનું નામ છે ડબ્બો તો લંબાઈ એની છે સેન્ટીમીટરમાં 15 સેમી અને મીમીમાં 150 મીમી।
એજ રીતે કંપાસ રબર પેન્સિલ અને થાળી આપેલી છે જેમની લંબાઈ સેન્ટીમીટર અને મિલીમીટરમાં આપેલી છે। જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 19મો પ્રશ્ન, દોરીની મદદથી તમારી શાળામાં કે ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈ માપો અને લખો। ઝાડ તરીકે આપણે લીમડો વડ અને બાવળ લીધેલું છે જેમને જાડાઈ અથવા પહોળાઈ અહીંયા આપેલી છે અને બધી જ વસ્તુ આપણે સેન્ટીમીટરમાં માપેલી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો। 20મો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિમાં સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ A થી મેદાનમાં દોડવાનું એક સાથે શરૂ કરે છે। તેઓ બંને એક સમયે બિંદુ B પર પહોંચે છે। તમે જોઈ શકો છો આકૃતિની અંદર સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ A થી B સુધી જાય છે। તો સલમાનભાઈની તુલનામાં સુરેશભાઈ માટે આપેલી પરિસ્થિતિ કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે લાંબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે। 21મો પ્રશ્ન, તમને નીચે મુજબ A, B અને C માપપટ્ટી આપવામાં આવે છે જેની મદદથી 10 સેન્ટીમીટરની લંબાઈ માપવાની છે। તો લંબાઈના સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો? અહીંયા ત્રણ સ્કેલ તમને વ્યવસ્થિત રીતે આપેલી છે, તમે જોઈ શકો છો, જેમાંથી આપણે વ્યવસ્થિત રીતે માપ લેવા માટે ફક્ત સી આકારની જે માપપટ્ટી છે એનો ઉપયોગ કરી શકીશું। ત્યાર પછી આ ચેપ્ટરનો ફ્લો ચાર્ટ જોઈએ। માપન તો પ્રમાણિત એકમો, વક્રરેખાની લંબાઈનું માપન અને ગતિના પ્રકાર। તો પ્રમાણિત એકમની અંદર માપનમાં એક સમાનતા લાવવા માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માપનની એક ચોક્કસ પદ્ધતિ સ્વીકારી જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે SI યુનિટ તરીકે ઓળખવામાં આવે છે। વક્રરેખાથી લંબાઈનું માપન દોરી દ્વારા થઈ શકે છે। ગતિના પ્રકારો જોઈએ તો સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ। આવા જ નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી ખૂબ જ જલ્દીથી મળીશું। ત્યાં સુધી નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।